आणंदना बोरसदना गाजणा गाबे महिसागर नदी में 13 लोग फसाया गया। रात्रि दरमियान एकाएक पानी प्रवाह वधता बाहर निकली नहोता शक्या अने नदीना भाठा में रहता लोग जीव बचावा झाड़ पर चढ़ी गया था। गईकाल रात थी झाड़ पर बेसेला छे आ 13 जेटला लोग आ फसायेला लोग एक वीडियो पण शेर कर्यो छे जेमां फसायेला 13 लोग ने बचावा एरफोर्स की मदद लेवामां आवशे। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, આખરે 13 જેટલા લોકો જાળના સહારે છે, ક્યાં સુધીમાં તેમને રેસ્ક્યુ કરી લેવાશે? ધર્મેન્દ્ર, જયેશ, જે રીતે ઘટના બની છે બોરસદના ગાજણા ગામની અંદર મહીસાગર નદીમાં 13 લોકો ફસાયાની વાત છે। રાત્રિના સુમારે એકાએક પાણી વધી જતા જે વ્યક્તિઓ હતા તે નદીની અંદર બહાર નીકળી શક્યા હતા અને નદીના ભાઠામાં જે લોકો વર્ષોથી સ્થાયી થયેલા છે તેઓ પોતાના જીવ બચાવવા માટે ઝાડ પર ચડી ગયા છે। મહત્વની બાબત એ છે કે 13 જેટલા લોકો અત્યારે ઝાડ પર ચડેલા છે, જો કે એક વ્યક્તિ પાસે ફોન હોવાથી તેમણે પોતાનો વિડીયો બનાવી અને વાયરલ કર્યો હતો, જેના કારણે વહીવટી તંત્રને પણ સમગ્ર મામલાની જાણ થઈ છે। અને જે રીતના અત્યાર સુધી સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તો પાણીનો પ્રવાહ એટલો બધો હોવાને કારણે લગભગ એરફોર્સની મદદ લેવામાં આવશે અને હેલિકોપ્ટરથી આ તમામ લોકોનું રેસ્ક્યુ કરાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। बिल्कुल धर्मेंद्र, तमाम गतिविधियों पर आप नजर रखता रहो। तो हाल ज्यां वधु मात्रा में वरसाद छे अने पाणी भरायेला छे त्यां रेस्क्यू की कामगीरी पण तात्कालिक धोरणे थाय ते माटेनी तजवीज हाथ धराय छे। परंतु अहीं गाजणा गाम पर आप जोई रह्या छो झाड़ पर 13 जेटला लोको पोतानो जीव बचावीने आखरे रेस्क्यू की राह जोई रह्या छे।